ગુજરાતી અને ધોરણ છે આપણું જુનિયરથી જ. ચાલો બોર્ડ ઉપર ધ્યાન થાય, આપણે લખીશું જુનિયર કેજી. વિષય છે આપણો ગુજરાતી. ગુજરાતી વિષયમાં તમે જુઓ કે આપણે આકારો શીખી ગયા છીએ, ગણપતિનો ગ એ પણ બે વાર લખાઈ ગયો છે, અને હવે એક વાર મરચાનો મ લખાઈ ગયો છે. આજે આપણે બીજી વાર લઈશું મરચાનો મ. મૂળાક્ષર તમે શરૂઆતમાં થોડા અઘરા લાગશે પણ સરળ છે. તમે જુઓ કે જો આકારો આપણે કર્યા હોય ને તો મૂળાક્ષરમાં હાથ બેસી જાય, અને હજી પણ જો આકારો આપણને ના આવડતા હોય તો આપણે છે ને વધારાની નોટમાં આકારો કરી જવાનું. અને એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે જો ભાઈ આપણી સગવડ હોય તો એક સ્લેટ અને પેન લાવી દેવાની, અને એ સ્લેટમાં આપણે આકારો શીખતા રહેવાનું. આકારો આવી જશે ને તો આપણને મૂળાક્ષર અને અંક અઘરા નહીં પડે, અને શરૂઆત છે, તમે નાના છો એટલે થોડું આવડે ના આવડે એવું તો રહે, પણ એથી પાછી પાછી ના કરાય કે ભાઈ મને નથી આવડતું ને એ બધું ના કરવાનું. બરાબર, શીખવાનું છે, તમને આવડશે, જરૂરથી આવડશે. તો એક વાર મ થઈ ગયો છે, બીજી વાર મ લેવાનો છે, અને એ બીજી વાર મ લેવામાં આપણે એ યાદ રાખવાનું છે કે સૌ પ્રથમ કરવાનું છે આપણે અડધું ગોળ. મેં તમને ઘણી વાર શીખવાડ્યું છે આ રીતે અડધું ગોળ કરવાનું છે, અને અહીંયા નીચેથી આમ ત્રાસી લીટી લેવાની છે, અને પછી તમે બાજુમાં ઊભી લીટી કરી લો તો એ થઈ જાય છે મરચાનો મ, મગરનો મ, માટલીનો મ. મ ઉપર જે કોઈ વાક્ય આવતું હોય એ આપણે બોલવાનું અને લખવાનું. અને પહેલાં પણ મેં એમ કહું છું ભાઈ કે હવે પછી જે કંઈ આપણું લેસન આવે એને બોલીને જ લખવાનું છે, અને બોલીને જ કરવાનું છે, એ નોટ હોય કે ચોપડી. એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની કે એક વખત જ્યારે કોઈ પણ મૂળાક્ષર કે અંક હોય, ધારો કે મેં ગણપતિનો ગ લખાયો છે, તો જો પહેલી વખતે ગણપતિનો ગ હોય ને તો આપણે નોટના એક જ પાનામાં આગળ પાછળ ગ લખવાનું. પછી જ્યારે બીજી વાર આપણે ગ લખીએ ને તો એ પણ એ જ નોટમાં આગળ પાછળ એક પાનામાં, અને એની સાથે ગુજરાતી જે સ્વાધ્યાય પોથી છે કે જે અભિનવ ભાષા લેખન છે એમાં પણ આપણે ગ લખવાનો છે. આ જ વસ્તુ જ્યારે અમારી પાસે શાળામાં વિદ્યાર્થી આવતા હોય છે તો અમે એક દિવસે એક નોટમાં લખાવીએ, પછીનો દિવસ આવે ત્યારે નોટ અને ચોપડી બંનેમાં લખવાનું હોય છે. તો એ જ પ્રમાણે આપણે અત્યારે પણ કરવાનું છે કે એક દિવસ એક ફક્ત નોટ આવશે કે ગણપતિનો ગ, પછી બીજી વખત જ્યારે ગણપતિનો ગ મેમ લખાવે તો એ દિવસે આપણું લેસન થોડું વધી જાય કે એક દિવસ નોટ અને એક દિવસ ચોપડી. તો બીજા દિવસે જ્યારે આપણે ગ લખીએ બીજી વારનો, ત્યારે નોટ અને ચોપડી બંનેમાં લખવાનું થાય છે. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, એ ગણિત હોય કે ગુજરાતી. તો મરચાનું તમે જુઓ કઈ રીતે કરશો, આકારો છે, આકારો આપણે શીખ્યા છે ને ભાઈ, તો તમે જુઓ કે પહેલાં અડધું ગોળ કરો અને એને પછી અહીંયા નીચેથી ત્રાસી લીટી, અને અહીંયા કરી દેવાની ઊભી લીટી. થઈ ગયો ને મરચાનો મ, મગરનો મ. તો આ રીતે દરેક મૂળાક્ષરોને અંકમાં આકારો જ આવે છે અને એ આપણે શીખ્યા છે.
અક્ષર અને અંક લખી દે એક વાર પછીના જે ખાના છે
પણ આપણે જાતે લખવાનું છે, એટલે કે એ લખવાનું કામ વિદ્યાર્થીએ કરવાનું છે. આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ, કે પેનથી લખી દેને વાલી, પછી જે ચોરસ ખાના બાકી દે છે એમાં પેન્સિલથી વિદ્યાર્થીએ લખવાનું છે, વાલીએ નહીં. એ નોટ હોય કે વર્કશીટ, વિનંતી છે ક્યારે તમે લેસન કરીને નહીં આપતા, વર્કશીટ હોય કે નોટ હોય, કોર્સ તો પૂરો થઈ જશે. તમે એને હાથ પકડીને લખાવી દેશો કે તમે લખી દેશો તો કોર્સ પૂરો થઈ જશે, પણ જ્યારે પેપરમાં લખવાનું આવશે ને ત્યારે બાળકને નહીં આવડે, ત્યારે તમે અને મુશ્કેલીમાં મુકાઈ દેશો. અને એટલે જ કહું છું કે ના આવડે તો હાથ પકડીને લખાવજો, અને વધારાનું એને શીખવા માટે એક્સ્ટ્રા નોટ છે કે સ્લેટ છે એમાં પ્રેક્ટિસ કરાવજો. પણ ક્યારેય વાલીશ્રીએ નોટ ચોકડી કે વર્કશીટમાં જાતે લખવાનું નહીં, તમે લખી દેશો તો વર્ષના એન્ડ સુધી એનો હાથ નહીં બેસે અને એને નહીં આવે, ત્યારે બહુ મોટા પ્રશ્નો ઊભા થઈ જશે. માટે એક વિનંતી કે હાથ પકડીને કરાવો, ધીમે ધીમે એનો હાથ બેસી જશે, એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો મરચાનો મ છે, હવે લખવાનું છે ભાઈ મ. Yeah.
અક્ષાંશો અને આકારો આપણે શીખી ગયા છીએ અને હવે આવશે કે કયા મૂળાક્ષર છે જે આપણા મૂળાક્ષર છે તો કયા છે તો તમે જુઓ ભાષા લેખન છે એમાં પણ તમારે ગ લખવાનું અને જે
તેને તમારે એ ટાઈમ પર બોલવાનું છે કે જે રીતે હું બોલું છું, ગણપતિ બચ્ચાનો મ, જમૃતનો જ, નકારાનો ન, બધા મૂળાક્ષર આપણે બોલવાના હોય તો તમને એની ઓળખ થઈ જશે, તમને ખ્યાલ આવશે કે આ રમકડાનો ર છે, આ પગનો પ છે, આ શરબતનો સ છે. લખતા આવડે એની સાથે સાથે ઓળખ પણ જરૂરી છે. ઘણી વાર છે ને ગુજરાતી લંબી નાખે છે ચોપડ ચાર, તો ચોપડ ચાર અડધું ગોળ ત્રાસી લે, પણ એ જરૂરી નથી. તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ચોપડ ચાર છે. એ જ વસ્તુ તમે જુઓ કે દડાનો દ, તો દડાનો દ તમને મેં કહ્યું એવી બે વખત સી આકાર કરજો, એટલે તમે બે વખત સી આકાર કરી દીધો, પણ એ તમને ઓળખ હોવી જોઈએ કે એ દડાનો દ છે, દફતરનો દ છે. કોઈ પણ વસ્તુ હોય એની ઓળખ આપણાને હોવી જોઈએ, અને એ જ્યારે લખીએ ત્યારે બોલીને લખવાનું છે, અને તો જ આપણાને ખ્યાલ આવશે કે ભાઈ કયો અંક છે, એને શું કહેવાય, એને કયો મૂળાક્ષર છે, તો એને પણ શું કહેવાય. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે આપણે જે કંઈ લખીએ એની ઓળખ આપણાને હોવી જોઈએ. નકારાનો ન છે, તો તમે નકારાનો ન, મેં કહ્યું હતું આડી લીટી ઊભી લીટી બિંદુ મેં તો કરી નાખ્યું, એમ જ શીખવાડ્યું છે કે આડી લીટી ઊભી લીટી બિંદુ કરી નાખો, મેં તો કરી નાખ્યું, પણ ના એને તમને ખબર હોવી જોઈએ કે આવું કરીએ આડી લીટી ઊભી લીટી ચોપડીમાં પણ આપણે ગ લખવાનો, અને એ ગ લખી લીધા પછી આપણે જે દ સુધીના મૂળાક્ષર છે એની ઓળખ જાણી લેવાની, એને બોલવાનું હોય અંદર ચિત્ર આપ્યા હશે સ્વાધ્યાય પોથીમાં. તમે આપણે કહીએ છીએ ભાઈ કે શરણાઈનો શ, તો તમે ચોપડીમાં જોજો લખ્યું હશે શરણાઈનો શ, શરબતનો શ, શંખનો શ, તો એની ઓળખ આપણાને જરૂરી છે, લખવાની સાથે સાથે ઓળખ હોવી જોઈએ. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ આપણે લેસન કરીએ, લેસન કરી લીધા પછી આપણાને એની ખબર હોવી જોઈએ કે આજે મેં મરચાનું મ લખ્યું છે, મગનું મ, મગ ખાવ છું ભાઈ કઠોળ, ઘણી વાર તો શું છે બુધવારે મમ્મી મગ ભાત જ બનાવે ને રોટલી, તો એ પણ તમે કહી શકો મગનો મ, મરચાનો મ, માછલીનો મ, માટલીનો મ, મહેલનો મ, કેટલા બધા શબ્દનું વાક્ય છે, તો એ રીતે પણ આપણે લખી શકાય, અને એ રીતે બોલવાનું છે તો આપણે બોલીએ ને એ શબ્દો યાદ કરવા. કોઈનું નામ માનસી હોય, મિત્ર હોય, મહેશ હોય, મા ઉપર જે કોઈ નામ આવતા એ બોલીને પણ આપણે લખી શકીએ. એવું નથી કે માટલી માટલી માછલી મગર એક મરચું એને તમને મ ઉપર જે પહેલું આવું તો મૂળાક્ષર મ હોય, અને એ વસ્તુને આપણે બોલીને લખવાનું. હવે પછી ખાસ ધ્યાન રાખજો કે જે કંઈ આપણે લખીએ એને બોલીને લખવાનો. હવે છે કે અલગ પડતા મૂળાક્ષર પર ચોપડી, તો તમે જુઓ કે જે મૂળાક્ષર છે એ કયા અલગ પડે છે, એ મેં તમને શીખવાડ્યું છે, તમને આવડતું હશે મને વિશ્વાસ છે, હવે તો કે મેં તો ઘણી વાર શીખવાડ્યું છે, પણ ખાલી એક વસ્તુ છે કે વાદીશ્રીનું કામ વધી જાય છે, પેનથી લખવું પડે ને, તમે પેનથી લખી આપો જોડતા ચોપડી તો બાળકો તરત કરી દેશે. તો આ છે અલગ પડતા મૂળાક્ષર પર ચોપડી અને સ.
સૌ પ્રથમ અડધું